રાજ્યમાં કોરોના બેકાબુ, પહેલીવાર 13,000થી વધુ કેસ, 137 મોત, એક્ટિવ કેસનો આંકડો 92,000 ને પાર. અમદાવાદમાં 5,226 પોઝિટિવ કેસ, 24 મોત. લગ્ન સમારંભ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 20 શહેરમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન નહીં યોજાઈ શકે લગ્ન. લગ્ન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત. દંડમાંથી થોડી રાહત, પોલીસ વાહન ચાલકો પાસે માસ્ક સિવાયના દંડ નહીં વસૂલે. હાલ ટ્રાફિક નિયમોના ભંગનો દંડ ન લેવા સીએમનો આદેશ. બેડ માટે વધુ એક સુવિધા, નારણપુરાના ડીકે પટેલ હોલમાં દિવસીય હોસ્પિટલ ઓક્સિજન બેડ સાથે 100 બેડની સુવિધા ઉભી કરશે. 20% બેડ્સ એમસી માટે ફાળવાશે. અમિત શાહ 24મી જીએમડીસી ખાતે નવી 900 બેડની કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. કાલે હોસ્પિટલ અને રાજ્યની સ્થિતિની પણ કરશે સમીક્ષા. સરસપુરમાં શારદાબેન હોસ્પિટલનું શરમજનક વર્તન. રોડ ઉપર કોરોના પોઝિટિવ દીકરા સાથે માં બેસી રહી, સ્ટાફ દરવાજો બંધ કરી તમાશો જોતો રહ્યો. મુખ્ય એરપોર્ટ ઓફિસમાં 15 દિવસમાં 25થી વધુ કર્મચારી કોરોનાગ્રસ્ત. આસિસ્ટન્ટ પાસપોર્ટ અધિકારી વિજય ખરાતનું કોરોનાથી મોત, 50% સ્ટાફમાં ઘટાડો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર, ધંધાકીય અને રહેણાંક એકમોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા કરી માંગ. જીટીયુની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે વેક્સિન લેવી ફરજિયાત. 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ રસી લીધા પછી જ ભરી શકશે પરીક્ષા ફોર્મ.